વેસુમાં આવેલા ફ્લોરેન્સ નંદનીમાં રહેતા કાપડ વેપારીના ફ્લેટમાંથી 20 તોલાના સોનાના દાગીના અને ડાયમંડનો સેટ મળી કુલ અધધધ કહી શકાય તેમ 45,45,000 રૂપિયાની ચોરી થઈ છે. વેસુના ફ્લેટમાં 45,45,000 રૂપિયાના સોનાના દાગીના ચોરાતા નોકરે ચોરી કરી હોવાની આશંકા સેવાઈ રહી છે. નોકરી છોડી નોકર વતન જતો રહ્યો પછી વેપારીની દીકરીને 2.25 મહિના પછી ચોરીની ખબર પડવા પામી છે. વેસુ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વેસુમાં આવેલા ફ્લોરેન્સ નંદનીમાં રહેતા કાપડ વેપારી સુરેન્દ્ર અગ્રવાલની દીકરી નિશાની બહેન અંબિકાના લગ્નની વર્ષગાંઠ હોવાથી કાર્યક્રમ રાખ્યો હતો. કાર્યક્રમમાં દાગીના પહેરવા માટે વેપારીની પુત્રીએ કબાટ ખોલ્યો તો દાગીના ગાયબ હતા. વધુમાં પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે ફ્લેટમાં ઘરકામ કરનાર નોકર તરીકે બિહારના ગૌરી હરિરામ શાહને ઓગસ્ટમાં 21માં 10,000ના માસિક પગાર પર રાખ્યો હતો. ગત તારીખ 31 ઓગસ્ટે નોકરે શેઠને કહ્યું હતું કે હવે મને કામકાજ ફાવતું નથી, મારે ગામ જવું છે, કહીને નોકરી છોડી વતન જતો રહ્યો હતો. ઘર છોડીને નોકર ગયા બાદ ચોરીની જાણ થઈ હતી, જેમાં સોનાનો સેટ, નેકલેસ, હીરા જડિત દાગીના, બંગડી, હાથના કડા, ઝુમકા સહિતના દાગીના હતા. વેપારીની દીકરીએ જૂન 2022માં સોનાના દાગીના સ્ટીલના બોક્સમાં મૂકી કબાટમાં મૂક્યા. ત્યાર પછી દાગીના જોવાની તસ્દી લીધી ન હતી. તારીખ 31 ઓગસ્ટે નોકરી છોડી વતન ચાલી જવા પામ્યો હતો અને વેપારીની દીકરીએ કબાટમાં 11 નવેમ્બરે ખોલ્યો તે ચોરી થવાની ઘટના સભ્યને ખબર પડી હતી. ચોરી અંગે નોકરની તપાસ કરવા માટે પોલીસની એક ટીમ બિહારના દરભંગા જવા માટે રવાના થઈ છે. બીજી તરફ એપાર્ટમેન્ટના લાગેલા સીસીટીવી કેમેરાના આધારે પણ પોલીસે તપાસ શરૂ કરી છે. અઝર કુરશી સાથે પ્રકાશવાળા.